डमी कांड ने लई युवराज सिंह पर हवे गंभीर आरोपों लाग्या छे। एक वीडियो वायरल थयो छे ने वीडियो में युवराज सिंह पर खंडणी नो आरोप लगावामां आव्यो छे। बिपिन त्रिवेदी नामना व्यक्ति नो आ वीडियो छे जे वायरल थयो छे। पुलिस बिपिन त्रिवेदी नी हवे पूछपरछ करी शके छे। बिपिन त्रिवेदी नामना व्यक्ति नो वीडियो जे छे ते वायरल थयो छे। 29/2023 ઘનશ્યામભાઈ લાદવા એનો ફોન આવ્યો મારા પર કે યુવરાજસિંહ જાડેજા એમ કે તમારા મિત્ર છે અને એમને આપણે મળવું છે। તો મેં કીધું શા માટે મળવું છે? કે પીપરલાના એક ભાઈ છે આપણો પીકે કરીને, પીકેની કેટલીક માહિતી એમની પાસે છે અને એ માહિતીના આધારે પ્રેસ કરવાના છે અને એમાં કેટલાક નિર્દોષ માણસોને સમાજને નુકસાન થાય એમ છે, એમ કરવાથી એટલે એ બાબતે રિક્વેસ્ટ કરવા માટે મળવું છે। તો મેં એમને ફોન કર્યો યુવરાજસિંહને, તો એમણે મને એવું કીધું કે ના ના મારે કોઈને મળવાની ઈચ્છા નથી ને આ પ્રકરણ જરા જુદું છે, તમે આમાં ન પડો તો સારું। ઘનશ્યામભાઈને મને બીજી વાર ફોન આવ્યો, મેં બપોરના સમયે એને બીજી વાર ફોન કર્યો એટલે એમણે બધી વાત કરી, તમારી પાસે જે એવિડન્સ છે તમે વાત કરો છો એના કારણે તમે રજૂ કરો તો કોઈ દોષિત હોય તો બરાબર, પણ નિર્દોષ લોકોને નુકસાન થાય સાથે, અને જે પીકે છે અપંગ છે અને એની વાઇફ પણ અપંગ છે, એટલે જો ખરેખર હોય તો બરાબર, નહીં તો તમારા દ્વારા એકવાર ખોટું નામ બોલવાથી પછી વ્યક્તિને અમુક પ્રકારનું જે નુકસાન થતું હોય થઈ જાય છે, એટલે તો તમે આ રહેવા જોઈએ તો સારું। એની સામે એણે બધું કીધું કે પીકેની માહિતી મારી પાસે છે, પીકે આટલું 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 આમ કરેલું છે, બીઆરસી તરીકે ભ્રષ્ટાચાર કરેલો છે, વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ સાથે છેડછાડ કરેલી છે, આવું બધું છે। પીકે કા પૂરું નામ પ્રકાશભાઈ હૈ, ઇસકા ફાધર કા નામ મુજે નહીં પતા, કાનભા કરીને કોઈ એક વ્યક્તિ હતા, એને ઘનશ્યામભાઈ બહાર ગયા અને એ વાત કરીને અંતે આવા, તો 45 લાખમાં ડીલ નક્કી થઈ એ આપણે અહીંયા કાળિયા બીડમાં લીલી પાણીની ટાંકી છે ને ત્યાંથી રામ મંત્ર બંધ હોય ને ત્યાં વિક્ટોરિયા કોમ્પ્લેક્સ છે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ અને મયુર દવે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। મયુર, હિરેન, સૌથી પહેલા આપને પૂછીશ, આ સમગ્ર મામલાને લઈને શું વધુ વિગતો? યુવરાજસિંહ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, ખંડણીનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો છે। જો બિપિન ત્રિવેદી નામનો વ્યક્તિ છે કે જે ક્લાસીસમાં ગુજરાતી વ્યાકરણ ભણાવે છે અને ક્લાસ લે છે, આ વ્યક્તિ યુવરાજ તો પણ અંગત માણસ છે અને એણે જ આરોપો લગાવ્યા છે કે યુવરાજસિંહે પૈસા માગ્યા હતા, લગભગ 1 કરોડ રૂપિયા માગ્યા હોવાનો આરોપ બિપિન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે। છેલ્લી જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સમાં 4 નામ જાહેર કરવામાં આવ્યા હતા। આ 4 નામ સિવાય અન્ય કેટલાક નામો એવા હતા કે જે નામ જાહેર કરવામાં નહોતા આવ્યા, એ નામો જાહેર ન કરવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા, એ પ્રકારની વાત આ વિડીયોની અંદર ક્યાંક દેખાઈ રહી છે। બિપિન ત્રિવેદી અને આ ભાવનગરમાં આ વિડીયો આખો રેકોર્ડ થયો હોવાનું સામે આવી રહ્યું છે। ભાવનગરના જે પાણીની ટાંકી છે એ પાણીની ટાંકીની આસપાસ યુવરાજસિંહ ત્યાં ગયો હતો અને ત્યાં પણ એણે મુલાકાત કરી હતી, એ પ્રકારના સીસીટીવી પણ સામે અત્યારે હાલ આવી રહ્યા છે અને સીસીટીવીના આધારે પણ યુવરાજસિંહે કેટલા વાગે ક્યાં કોની સાથે મુલાકાત કરી તેની તપાસ પણ કરવામાં આવશે। સાથે જો દ્રશ્યોની વાત જોઈએ તો 31 માર્ચ 2023 અને લગભગ સાંજે 7:19 આ વિડીયો છે તે સામે આવ્યા છે કે જે દિવસે ભાવનગરમાં આ જે પાણીની ટાંકીવાળો વિસ્તાર છે જે વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બિપિન ત્રિવેદીએ, એ વિસ્તારની અંદર 2-વ્હીલરમાં યુવરાજ છે તે કોઈને મળવા જાય છે એ પ્રકારના દ્રશ્યો, અને એક ગાડી છે બ્લેક કલરની, એ બ્લેક કલરની ગાડીની અંદર પણ મળવા જાય છે એ પ્રકારના સીસીટીવી છે તે સામે આવ્યા છે। ફૂલવાડી વિસ્તાર છે ભાવનગરનો, એ ફૂલવાડી વિસ્તારમાંથી તેઓ પસાર થાય છે, એ પ્રકારની તેમની મુલાકાત વગેરે છે। પૈસા માગવાની જે વાત છે એ દાવો કરવામાં આવ્યો છે કે યુવરાજે પૈસા માગ્યા હતા, પરંતુ યુવરાજે પૈસા લીધા કે કેમ તેને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી થઈ। પોલીસ તપાસ, જે 36 ડમી ઉમેદવારો સામેની ફરિયાદ નોંધાઈ છે, એ 36 લોકોની પોલીસ ફરિયાદમાં પણ હજી સુધી આ પ્રકારની કોઈ પણ વાતની અથવા તો તપાસમાં ખુલાસો નથી થયો। જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો વાયરલ થયો છે એના આધારે
पीके जे छे के जे आगळ 36 આરોપીઓના કેસમાં મુખ્ય આરોપી પૈકીનો એક છે એવા પીકેની પણ તપાસ થશે આ કેસની અંદર, કારણ કે સૌથી મોટું પગેરું છે એ પીકે છે. પીકેનું નામ જાહેર ન કરવા માટે પૈસા લીધા એ પ્રકારનો આરોપ છે. પીકે અને તેનો પરિવાર હેન્ડીકેપ છે. પીકે જી હિરેન બનેલા રહેજો અમારી સાથે. હેમાંગ રાવલ જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. હેમાંગભાઈ શું કહેશો, યુવરાજસિંહ પર ગંભીર આરોપ લાગ્યા, 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપ લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે યુવાન લડત લડે છે, યુવાનો માટેની લડત લડે છે, ભ્રષ્ટાચાર માટે લડત લડે છે, આટલા બધા પેપરો કૌભાંડો જેને બહાર પાડ્યા તેના માટે તો અપેક્ષિત જ હતું. હું તો કહું છું કે યુવરાજસિંહ જેવા જેટલા યુવાનો છે બધાએ આવા પ્રકારની તૈયારી રાખવાની જ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવા આક્ષેપો તો થવાના છે. હું તો આક્ષેપો કરનારને કહું છું કે ભાઈ તમે આક્ષેપ કર્યા છે તો પોલીસમાં ફરિયાદ કરો, અને પોલીસમાં ફરિયાદ કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખો. માત્ર રેકોર્ડિંગ કરીને વિડીયો કરીને ટીવીમાં એટલે આપ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છો હેમાંગભાઈ કે સરકાર દ્વારા કાબૂતરૂ કરવામાં આવી રહ્યું છે યુવરાજસિંહ વિરુદ્ધ? બિલકુલ, આ સરકાર જે છે યુવરાજસિંહની કોઈ પણ પ્રકારના, તમે ધનજી પાટીદાર જુઓ તો એમની ઉપર કેસ કરવામાં આવે છે, તમે પેલા બોગરા જુઓ, તમે વકીલ છે એ પણ લડાઈ લડી રહ્યા છે તો એમને પણ ખોટી રીતે વકીલ હોવા છતાં એમને પરેશાન પ્રતિપાદિત કરવામાં આવે છે. આજે સ્વાભાવિક છે કે એક યુવાન જયારે લડાઈ લડી રહ્યો હોય ત્યારે આવા પ્રકારના આક્ષેપો કરીને માત્ર ને માત્ર યુવાનોનું મોરલ તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અમારા પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે 3 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને બાકાયદા યુવરાજસિંહથી માંડીને દરેકના નામ આપીને કીધું હતું કે તમે ગભરાતા નહીં, અમે તમારી સાથે છે. આવા પ્રકારના આક્ષેપો અને તમારા ઘરનાને હેરાન પરેશાન કરવાની નીતિઓ જે છે એ જે થઈ રહી છે એ નીતિઓની સામે અમારો વિરોધ છે અને અમારું સંપૂર્ણ રીતે લડાઈ લડતા દરેકને સાથે સમર્થન છે. અને આક્ષેપો હોય તો કાયદાકીય રીતે એને ઉપર કરવા જોઈએ. માત્ર ને માત્ર નામ ઉછાળીને માત્ર ને માત્ર જે વ્યક્તિ લડી રહ્યો છે એ વ્યક્તિનું મોડલ તોડવાના પ્રયત્નો છે, અને આ મોડલ એ યુવરાજસિંહનું નહીં, ગુજરાતના 40 લાખ બેરોજગારોનું મોડલ તૂટી રહ્યું છે. અને સાથે એ પણ સવાલ થઈ રહ્યો છે કે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો જે આક્ષેપ થઈ રહ્યો છે તે અન્ય કોઈએ નહીં પરંતુ તેમના જ કોઈ નજીકના વ્યક્તિ છે તેના દ્વારા, જે બિપિન ત્રિવેદી નામ સામે આવી રહ્યું છે જે વ્યક્તિનું, તેના દ્વારા જ લગાવવામાં આવ્યા છે. હું તો યુવરાજસિંહને ઓળખું છું, તમારા થકી ટીવી ડિબેટમાં મળતો હોઉં છું. એક વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિ તરીકે મારા માટે એમની છબી છે, વ્યક્તિગત રીતે પણ અને પ્રામાણિક રીતે એ વ્યક્તિ પ્રામાણિક છે એવું અત્યારે જે રીતે હું વાત તમારી જોડે કરું છું એ હું છાતી ઠોકીને કહી શકું છું. પરંતુ છતાં પણ આ જે ભાઈ એમના નજીકના કહેવામાં આવે છે એમને મેં જાહેર પર યુવરાજભાઈને મળ્યો છું, તમારી ટીવી ચેનલના ડિબેટમાં હોય કે અન્ય ટીવી ચેનલના માધ્યમોમાં અથવા તો કોઈ કોન્ક્લેવમાં, તો આવા કોઈ ભાઈ મારી સામે યુવરાજસિંહ એમને લઈને આવ્યા નથી. નજીકના હોય તો કઈ રીતના નજીકના છે એ ત્રિવેદી ભાઈએ કહેવું જોઈએ કે ભાઈ અમે આ રીતના નજીકના છે. પરંતુ એ ભાઈ જે વાત કરી રહ્યા છે તો એમણે અત્યારે ને અત્યારે ખંડણી જેટલો આટલો ગંભીર આક્ષેપ, ખંડણીનો મતલબ શું, દાઉદ માગે, પાકિસ્તાનમાં બેઠેલો દાઉદ છે એ ખંડણી માગે. ખંડણીનો મતલબ એ છે કે તમે આ વસ્તુ નહીં કરો તો હું તમને આ રીતે કરીશ, આવું બ્લેકમેલિંગ ની વાત છે. જો ખંડણીનો ગુનો હોય તો આટલો મોટો ગંભીર ગુનો હોય તો તાત્કાલિક પોલીસ કેસ કરવો જોઈએ અને તાત્કાલિક દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે યુવાનો સરકારની સામે આંખ લાલ કરીને સાચી વાત રજૂ કરી રહ્યા છે એમને પ્રતિપીડિત કરવાનો કોઈ કારસો રચાયેલો હોય એવું મને પ્રાઇમા ફેસી મારું અનુમાન છે. જી આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અમારી સાથે જોડાયા હતા. તેમણે સીધો આક્ષેપ સરકાર પર કર્યો છે કે યુવરાજસિંહ જે છે તે પેપર લીક મામલે વિગતો આપે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે, ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે તેની પ્રેસ કોન્ફરન્સ કરે છે અને તેના જ કારણે સરકાર દ્વારા હવે તેમને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કાવતરા કરીને તેમને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેવું કોંગ્રેસના નેતા હેમાંગ રાવલનું કહેવું છે. મયુર દવે અમારી સાથે જોડાયેલ છે. મયુર, આ સમગ્ર મામલામાં બિપિન ત્રિવેદી કોણ છે, તેના દ્વારા આ મામલાને લઈને વિડીયો જાહેર શા માટે કરવામાં આવ્યો, કયા વિસ્તારમાં તે રહે છે તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે ખરી, શા માટે આ વિડીયો તેણે જાહેર કર્યો? જી અંકિત, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે આ બિપિન ત્રિવેદી છે તે યુવરાજસિંહ સાથે નજીકના સંબંધો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ જે બિપિન ત્રિવેદી છે તે શહેરના ટોપ 3 સર્કલ પાસે જે એક કોચિંગ ક્લાસ છે
તેમાં પણ જોડાયેલો છે, જે યુવા કેરિયર કરીને કોચિંગ ક્લાસ છે તેમાં પણ જોડાયેલો છે. હાલ તો એવા બિપિન ત્રિવેદી ક્યાં છે તે જાણવા મળ્યું નથી, પરંતુ કહી શકાય છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહી શકીએ તો હાલ બિપિન ત્રિવેદીને જે છે તે પોલીસે ઉઠાવી લીધો હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પરંતુ હાલ તો જ્યારે બિપિન ત્રિવેદી જ્યારે સામે આવે ત્યારે જ હકીકત ખબર પડે શકે તેવી શક્યતાઓ છે, કારણ કે બિપિન ત્રિવેદીનો હાલ મોબાઈલ નંબર પણ જેમનો મોબાઈલ છે તે પણ સતત બંધ આવી રહ્યો છે. અંકિત, બિલકુલ, આ વિડીયો કઈ રીતે સામે આવ્યો તેની કોઈ માહિતી? જી અંકિત, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે જે રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે રીતે ઉમેદવારો ડમી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે પાલિતાણાના જે પીકે એટલે કે પ્રકાશ દવે છે તેમનું નામ ન આવે તે માટે થઈને તેમણે જે કોઈ પણ વાત કરી હોય તેવું શક્ય લાગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને લાગ્યું હશે કે તેમનું નામ ખુલે તેવી શક્યતા છે, એટલા માટે યુવરાજસિંહને બદનામ કરવા માટે પણ આ વિડીયો વાયરલ કર્યો હોય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. અંકિત, મયુર બનેલા રહેજો અમારી સાથે, હિરેન પણ અમારી સાથે જોડાયેલા. હિરેન, કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ જોડાયા હતા, તેમણે સીધો આક્ષેપ સરકાર પર કર્યો છે કે યુવરાજસિંહ પેપર લીકનો મામલે પ્રેસ કોન્ફરન્સ કરે છે, ડમી ઉમેદવારો પરીક્ષામાં બેસે છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને સીધી રીતે તેમને ફસાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ સરકાર પર કર્યો છે. સ્વાભાવિક પરિસ્થિતિ છે, એક બે નહીં પરંતુ છેલ્લા 11 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, સરકારની આંખ નીચે આ કૌભાંડ ચાલતું હતું અને એ કૌભાંડ જાહેર થયા છે એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ આરોપ લગાવી શકે છે, ભાજપે એનો જવાબ આપવો જોઈએ. પરંતુ આખો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ સામે આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલાં આ નામો આપવામાં આવ્યા, એ નામો સામે પગલાં લેવામાં આવ્યા અને બીજા જે નામો ભાવનગરના ચોક્કસ વિસ્તારમાંથી ચોક્કસ સમાજના લોકોના સામે આવ્યા છે, એ જ સમયે યુવરાજસિંહને કેટલાક લોકો દ્વારા ધમકી આપવામાં આવે છે પ્રકારનો વિડીયો પણ યુવરાજસિંહે વાયરલ કર્યો હતો અને એના પછી તરત જ ત્રીજા દિવસે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને આ ફરિયાદ નોંધાતાની સાથે જ આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો. આ બિપિન ત્રિવેદી કોણ છે તે પણ હજી સુધી જાણવા નથી મળ્યું, યુવરાજના નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ એ ક્યાં કરે છે, શું કામ કરે છે, કેટલા સમયથી યુવરાજસિંહ સાથે જોડાયેલા છે તેની કોઈ સ્પષ્ટતા નથી. એટલે જે સિક્વન્સથી આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ ચોક્કસ કોઈ દિશાનિર્દેશ કરી રહ્યો છે, પરંતુ યુવરાજસિંહે પણ જો પૈસા માગ્યા હશે તો યુવરાજસિંહે પણ તેની સજા ભોગવવી પડશે, કારણ કે યુવાનોના ભવિષ્ય માટે તેઓ લડે છે. તો યુવરાજસિંહે કેમ નામ જાહેર નહોતા કર્યા? જે પીકેનું નામ આવે છે, પીકેની માહિતી યુવરાજસિંહ પાસે હતી તો કયા કારણોસર યુવરાજસિંહે પીકે અને પ્રદીપ આ બંને લોકોનું નામ અને તેના પરિવારના લોકોના નામ છુપાવ્યા હતા? એનો જવાબ પણ યુવરાજસિંહે આપવો પડશે. ક્યાંક એવું પણ ન થાય કે કોઈકની દયા ખાવાના કારણે નામ જો છુપાવ્યા હશે અને એ જ લોકો યુવરાજસિંહની સામે અત્યારે પડ્યા હોય. બિલકુલ, અને સાથે એ પણ માહિતી મળી છે કે બિપિન ત્રિવેદી ત્યાં ભાવનગરમાં જ કોઈ કોચિંગ ક્લાસમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તે છોકરાઓને ભણાવે છે અને હવે કોઈ કારણસર કદાચ એવું બની શકે કે તેનું નામ સામે આવવાનું છે, તેને લઈને તેણે આ રીતે તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હોય અથવા તો યુવરાજસિંહનું નામ જાહેર કર્યું હોય. આ મામલામાં હવે પોલીસ જે છે તે બિપિન ત્રિવેદીની પૂછપરછ કરી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. હિરેન, જો આખો આ ગેમ એક પ્રકારે ટ્યુશન ક્લાસીસ, ટ્યુશન સંચાલકો અને એ લોકોથી જ શરૂ થયેલી છે, કારણ કે આ સમગ્ર ઘટનાની અંદર ક્યાંક ટ્યુશન ક્લાસીસના સંચાલકોની પણ ક્યાંક સંડોવણી છે. 36 લોકો સામે જે ફરિયાદ થઈ છે એમાં પણ કેટલાક 4 નામ એવા ઉલ્લેખ છે કે જેણે અગાઉ હાઈકોર્ટના પટાવાળાના પેપર છે તે લીક કર્યા હતા અને એમાંથી કેટલાક લોકો પાસ થયા હતા. જે બિપિન ત્રિવેદીની વાત છે એ બિપિન ત્રિવેદી ત્યાં ક્લાસીસ ચલાવે છે, ગુજરાતી વ્યાકરણના સારા જાણકાર છે, એ તેઓ પુસ્તક પણ લખેલું છે. માહિતી પ્રમાણે યુવરાજસિંહે પણ ક્યાંક ઘણી વખત એમના વિડીયોની અંદર બિપિન ત્રિવેદીના નામનો ઉલ્લેખ કર્યો હતો, આ માહિતી રેફરન્સ માટે અથવા તો આ માહિતી રિફર કરવી જોઈએ એ પ્રકારનો. એટલે સ્વાભાવિક રીતે આ પ્રકારના આક્ષેપો પ્રતિઆક્ષેપો છે તે થતા રહેવાના, રાજકીય કારણો પણ હોઈ શકે, અન્ય કેટલાક ધંધાકીય કારણો પણ હોઈ શકે, પરંતુ આ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ થાય અને પોલીસ તપાસમાં શું આવે છે એ સૌથી મહત્વનું જોવાનું છે, કારણ કે ઘણી વખતે એસીબીના કેસોમાં પણ પોલીસને ક્યાંક ફરિયાદમાં ખોટી હતી તે પ્રકારની સાબિત થઈ શકે છે. બિલકુલ હિરેન, બનેલા રહેજો અમારી સાથે. મયુર, આ સમગ્ર મામલામાં યુવરાજસિંહના કોઈ નજીકના વ્યક્તિ સાથે આપની કોઈ વાત થઈ છે ખરી, વાત કરવાનો પ્રયત્ન આપે કર્યો છે ખરો, આ મામલામાં એમનું શું કહેવું છે? જી અંકિત, હાલ આ મામલે તો યુવરાજસિંહ કે તેમના નજીકના કોઈ પણ વ્યક્તિઓનો સંપર્ક થઈ શકે એમ નથી, કારણ કે જે લોકોની સાથે યુવરાજસિંહ સંપર્કો ધરાવતા હતા તે હાલ તમામ લોકોના મોબાઈલ છે તે બંધ આવી રહ્યા છે અને તેમના દ્વારા કોઈ પણ કોન્ટેક્ટ કરવામાં નથી આવી રહ્યો. અંકિત,
મયુર બનેલા રહેજો અમારી સાથે. હિરેન, આ ગંભીર મામલો છે, ખૂબ જ ગંભીર મામલો છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ વિદ્યાર્થીઓ માટે લડતો હોય, એ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડતો હોય, તેની સામે જ આ ગંભીર આક્ષેપો થવા, અને જો આ આક્ષેપો સાચા છે તો તે વ્યક્તિ માટે પણ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય કે વિદ્યાર્થીઓના નામે તે ખંડણી અથવા તો તોડબાજી કરે છે. ખૂબ જ ગંભીર મામલો છે અને હવે આ સમગ્ર મામલાની તપાસ ચોક્કસપણે થવી જોઈએ. જો સ્વાભાવિક રીતે આ તપાસ છે તે પોલીસ કરશે જ, અને પોલીસે તપાસ કરવી જ જોઈએ. ભાવનગર પોલીસ ન કરી શકે તો અન્ય પોલીસને આપવી જોઈએ, કારણ કે જે પ્રકારે આખો ઘટનાક્રમ બહાર આવ્યો છે, એક બે નહીં પરંતુ 36 લોકો સામે ફરિયાદ છે. 11 વર્ષથી આખું કૌભાંડ ચાલતું હતું. આ માત્ર ભાવનગરથી છે, આવા અન્ય જિલ્લાઓની અંદર પણ રાજ્યવ્યાપી નામો હોઈ શકે છે, એની તપાસ થવી જોઈએ. સાથે સાથે જે આરોપો બિપિન ત્રિવેદીએ લગાયા છે એ આરોપોની પણ તપાસ થવી જોઈએ, યુવરાજસિંહની પણ તપાસ થવી જોઈએ. યુવરાજસિંહે પૈસા લીધા છે તો કોની પાસેથી લીધા છે, કેટલા લીધા છે, લીધા છે તો એના પુરાવા પણ રજૂ કરવા જોઈએ. એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે, કારણ કે જે પ્રકારે છેલ્લા 3-4 વર્ષથી યુવરાજસિંહે સરકારી ભરતી પ્રક્રિયાઓમાં એક બાદ એક કૌભાંડ. જી હિરેન બનેલા રહેજો અમારી સાથે. મનીષ દોશી જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે. મનીષભાઈ, શું કહેશો આ સમગ્ર મામલે, પ્રતિક્રિયા આપની? દેશની સ્ક્રીન ઉપરની જે વિગતો સામે આવે છે એ આપણા સૌના માટે ચિંતાની વાત છે, પણ સવાલ એ છે કે આખી ઘટનાક્રમ ક્યારે બહાર આવે છે? એકદમ ડમી સ્કેમ ખુલે છે, ખોટા ભરતીમાંથી એકની જગ્યાએ બીજા XYZ આખી ABCD પ્રમાણે ભ્રષ્ટાચારની ABCD ગોઠવાય, માણસો પાટલા બહારને ઘૂસી જાય, પેપરો ફૂટે. બાકી હું સંદેશના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું કે કોઈ પણ ખોટું કર્યું હોય તેની સામે પગલાં લેવા જોઈએ, અને કાયદામાં જોગવાઈ છે, કાયદા પ્રમાણે પગલાં લ્યો. પણ એનાથી કઈ ડમી ને રાઇટરનો સ્કેમ થોડા પૂરા થઈ જાય છે? ડમી ઉમેદવારોને બેસાડીને સરકારી ભરતીમાં પાછલા બારણે ઘૂસણખોરી કરવાની આ આખો ભ્રષ્ટાચાર જે છે, ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી, એ ભ્રષ્ટાચાર તો ઓછો નથી થતો ને? તમે સમજો, આને ખોટું કર્યું એને તમારે કાયદા મુજબ સરકાર કોની? ભાજપની. ભ્રષ્ટાચાર કેમાં થયો? ભાજપમાં. ભરતી કૌભાંડ કોમાં થયું? ભાજપમાં. પેપરો કેમાં પૂછ્યા? ભાજપ સરકારમાં. તો ભાજપ સરકારે કોઈએ ખોટું કર્યું તો કાયદા પ્રમાણે પગલાં લેવા જોઈએ, પણ દર વખતે આવીને શું કે સમય બંધીને છોડીશું નહીં. એટલે આ માનસિકતા ઉપરથી બહાર આવીને સરકારે ગુજરાતના યુવાનોને ખાલી બોર્ડમાં આમ ઓલા મોટા મોટા હોર્ડિંગમાં નથી ખાતરી આપવાની, ભરોસાની સરકાર, હકીકતમાં ખાતરી આપવાની જરૂર છે કે ગુજરાતના યુવાનોને નોકરીઓ પારદર્શક રીતે મળશે, મેરિટ ઉપર મળશે, એની મહેનતથી મળશે. આ પાછલા બારણે ગોઠવણમાં આ વ્યવસ્થામાં બેઠેલા માણસોના આશીર્વાદ વગર આવા કૌભાંડો થઈ ન શકે. આખી સિસ્ટમ પોપાભાઈની સિસ્ટમ થઈ ગઈ કહેવાય, અને પોપાભાઈની વ્યવસ્થા માટે સરકાર ખુદે જવાબદારી લઈ જવું જોઈએ. બાકી ખોટું કર્યું કોઈ પણ વ્યક્તિ હોય, પણ સરકારની હંમેશા એવી પંક્તિ રહી છે ભૂતકાળમાં કે જે સત્ય ઉજાગર કરે એને જેલમાં પૂરી દેવો, એને મૌન કરી દેવો, એને બોલતો બંધ કરી દેવો, એ પણ તપાસનો વિષય છે. પણ હું ફરીથી કહું છું કે સમગ્ર બાબતમાં સરકાર એટલું તો બોલે કે આ ઉમેદવારોની ગોઠવણ જે સરકારી વ્યવસ્થામાં ગેરકાયદેસર ઘૂસી ગયા છે, આ માત્ર ડમી પરીક્ષા આપવાનું નથી, ખોટા સર્ટિફિકેટોથી ભરતી મોટા પાયે થઈ છે ગુજરાતમાં, ખોટા દાખલાઓ ને માર્કશીટોથી ભરતી થાય છે, તો આ બધાની તપાસ કોણ કરશે? સરકારે એની તપાસ કરવી જોઈએ. CCC 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 ના સર્ટિફિકેટ ખોટા લઈને ગુજરાતમાં કેટલા સીટ કોઈ પ્રમોશન દે લીધો? સરકારે તપાસ કરવાની જરૂર છે. ગુજરાતમાં ખોટા ખેડૂતો કેવી રીતે બને છે? સરકારે તપાસ કરવાની છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ખોટા ઓલા સર્ટિફિકેટથી કોણ નોકરી લઈ ગયું? સરકારે તપાસ કરવાની છે. સરકાર તપાસ કરે ને બીજી બધી વાતો કરે એનો અર્થ ખરો કઈ? આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ.